છે તો એક ખાસ પ્રશ્ન દરેક લોકોના મનમાં એક ઉપસ્થિત થતો હોય છે કે એક પ્રકારનું જે મેદાનમાં ક્રિકેટ રમવું એક આખો દેખારો, લોકોનો ઉત્સાહ, જ્યારે ક્રિકેટ રમવા જાય ત્યારે એક ક્રિકેટરને ક્યાંક ને ક્યાંક નર્વસ કરી દેતું હોય છે આખું વાતાવરણ. સ્વાભાવિક રીતે જેટલું ક્રાઉડ સ્ટેડિયમમાં હોય એનાથી અનેક ગણો ક્રાઉડ ક્રિકેટરને નિહાળતો હોય છે, એની પ્રત્યે અપેક્ષા હોય છે, તો એ ક્રિકેટર ઉપર જે પ્રેશર આવે છે એ પ્રેશરને કેવી રીતે ટેકલ થાય છે અને એના માટે શું કરવું જોઈએ? બેલેન્સ ઓફ માઇન્ડ ખૂબ જ જરૂરી છે. જ્યારે હું ક્રીઝ પર જાઉં છું તો હું એક જ વસ્તુ યાદ રાખું છું કે મારે કઈ રીતે રમવું અને બોલરની શું સ્ટ્રેટેજી હશે અને મારે શું કરવાની જરૂર છે. એ બે વસ્તુ બેક ઓફ માઇન્ડમાં હોય છે. અને જ્યારે હું સ્ટાન્સ લઉં છું ત્યારે મને એક જ વસ્તુ હોય છે કે હું બોલને જોઉં છું અને બોલ જે પ્રમાણે આવે એ પ્રમાણે મારે રમવાનું હોય છે. તો બાકી શું ચાલે છે, કેટલો અવાજ આવે છે, એના ઉપર હું ક્યારેય ધ્યાન નથી આપતો. એટલે મારે જે કરવાની જે જરૂર હોય છે એના ઉપર મારું જ્યારે ફોકસ થાય છે તો બાજુમાં શું ચાલે છે એ મને જનરલી બહુ ખબર જ નથી હોતી, એમ કહી શકાય. ચેતેશ્વર પૂજારાને પૂછવામાં આવે કે ક્રિકેટ સિવાય બીજું શું ચેતેશ્વર પૂજારા કરે છે? મને મૂવી જોવાનો શોખ છે, રીડિંગનો પણ ખૂબ જ શોખ છે, હું મ્યુઝિક સાંભળતો હોઉં છું અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ ઘણો જ ટાઈમ સ્પેન્ડ કરું છું. તો જ્યારે પણ હું રાજકોટમાં હોઉં છું ત્યારે મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી પણ મારું રાજકોટમાં જ છે, તો એમની સાથે હું ઘણો જ ટાઈમ સ્પેન્ડ કરું છું. અને એના લીધે જ મને એવું લાગે છે કે જે એક ઓફ ધ ફિલ્ડ તમારે જે રિલેક્સ થવાની જરૂર હોય છે, જે એક એન્વાયરમેન્ટની જરૂર હોય છે કે તમે પોઝિટિવ થોટ્સ, પોઝિટિવ એન્વાયરમેન્ટ કહી શકાય, એ મને મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી પ્રોવાઈડ કરે છે. કે અત્યારે આપણે ક્રિકેટમાં 3 ફોર્મેટ છે, ટેસ્ટ મેચ, વન ડે અને T20. T20 અને વન ડેના ક્રેઝ વચ્ચે ટેસ્ટ મેચ ક્યાંક ને ક્યાંક ભૂલાતા જાય છે. જોકે સાચું ક્રિકેટ તો ટેસ્ટ જ છે, પણ ચેતેશ્વર પૂજારાના મતે કઈ ફોર્મેટ બેસ્ટ? પર્સનલી મારા માટે ટેસ્ટ ફોર્મેટ સૌથી સારી ફોર્મેટ છે. અને ભલે ટેસ્ટ ઓછા રમાય છે તો પણ મારા ખ્યાલથી અલ્ટિમેટ ફોર્મેટ તમે કોઈ પણ સારા ક્રિકેટરોને પૂછશો. અને મને પણ એવું વચ્ચે એવું થતું હતું કે અત્યારે T20નો આટલો ક્રેઝ છે, પણ જે સારા સારા ક્રિકેટર્સ છે, એબી ડિવિલિયર્સ, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, એ બધા ક્રિકેટરોને મેં પૂછ્યું કે અત્યારે આ T20નું આટલું બધું ક્રેઝ છે, પણ તમને પોતાને કઈ ફોર્મેટ સૌથી વધારે ગમે છે? તો એમનો જવાબ પણ ટેસ્ટ ફોર્મેટ જ હતો. અને અત્યારે ઇવન યંગસ્ટર્સ, જે સારા સારા યંગસ્ટર્સ છે, જે ઇન્ટરનેશનલ લેવલે સારું કરી રહ્યા છે, એમને પણ એમનું પણ એવું જ માનવું છે કે ટેસ્ટ ફોર્મેટ છે અલ્ટિમેટ ફોર્મેટ છે અને બીજી ફોર્મેટ રમવી જરૂરી છે અને એમાં સારું પ્રદર્શન કરવું પણ જરૂરી છે. પણ જો પ્રેફરન્સ આવે તો મારા ખ્યાલથી ટેસ્ટ ફોર્મેટને હું પહેલાં પસંદ કરીશ. ડિસેમ્બર 2015માં મને હું માનું છું ત્યાં સુધી છેલ્લી સિરીઝ ચેતેશ્વર પૂજારા રમ્યા. હવે આગામી દિવસોમાં ચેતેશ્વર પૂજારાનો શું એક્શન પ્લાન અને શું ગોલ? IPL પછી ઘણા જ ટેસ્ટ મેચિસ છે. મારા ખ્યાલથી જૂન જુલાઈમાં ઇન્ડિયાની ટીમ વેસ્ટ ઇન્ડિઝ જવાની છે એવું મેં સાંભળ્યું છે. પણ નેક્સ્ટ 1.5 યર્સમાં 12-15 ટેસ્ટ મેચિસ મિનિમમ છે. તો સૌપ્રથમ ભારતીય ટીમને નંબર 1 ટેસ્ટ ટીમ બનાવવી અને એમાં મારે કન્ટ્રીબ્યુટ કરવું, એ પહેલો ગોલ રહેશે. અને જે કોઈ મેચિસ હું રમું, ટેસ્ટ મેચિસ અથવા લોકલ મેચિસ, મારો એમ એવો જ હોય છે કે એમાં સારું પ્રદર્શન કરવું અને મારી ગેમને સુધારતી રહેવી. ચેતેશ્વર પૂજારા અત્યારના જો આશાસ્પદ ક્રિકેટરો છે જે ચેતેશ્વર પૂજારાને નિહાળે છે અને પોતે પણ ચેતેશ્વર પૂજારા બનવા માગે છે, એના માટે ચેતેશ્વર પૂજારાનો શું સંદેશો? મારું કહેવાનું એ જ રહેશે કે સૌપ્રથમ મેં જે વાત કરી કે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે, તો મહેનત તો કરવી જ જોઈએ, પણ સાથે સાથે તમને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ તમે જઈ રહ્યા છો, કયા પ્રકારની મહેનત કરો છો અને તમારો અલ્ટિમેટ ગોલ શું છે. ચેતેશ્વર, એક સવાલ છે મનમાં કે સ્વાભાવિક રીતે ઇન્ડિયાની પીચ ઉપર પણ તો ક્રિકેટ રમ્યા છો અને ફોરેનની પીચ પર પણ ક્રિકેટ પરફોર્મન્સ કર્યું, સૌથી ટફેસ્ટ બોલર કોણ? ઇન્ટરનેશનલ ક્રિકેટની જો વાત કરીએ તો ડેલ સ્ટેન, જિમી એન્ડરસન અને મોર્ની મોર્કલ, આ 3 બોલર પોતાની પીચ પર, જ્યારે ડેલ સ્ટેન અને મોર્ની મોર્કલ સાઉથ આફ્રિકાની વિકેટ ઉપર અને જિમી એન્ડરસન ઇંગ્લેન્ડની વિકેટ ઉપર જ્યારે હું એમને રમ્યો તો ઘણું જ ચેલેન્જિંગ હતું અને મને એમ લાગે છે કે એ લોકોમાં ખૂબ જ સારી સ્કિલ છે. અને ખાસ કરીને આ ફોરેન બોલર્સની વાત થઈ, પણ જે ઘરેલુ ક્રિકેટમાં ક્રિકેટ રમવાની વાત આવે ત્યારે ઘરેલુ જે આપણી બધી ટીમો છે એમાં કોઈ બોલરને ફેસ કરવામાં તકલીફ થતી હોય તો એકદમ ખતરનાક બોલરનું આપણે બિરુદ આપણે ઇન્ડિયન ક્રિકેટમાં આપવું હોય તો કોને આપી શકાય?
વેલ મારા ખ્યાલથી અત્યારે રવિચંદ્રન અશ્વિન ઘણી જ સારી બોલિંગ કરી રહ્યા છે, તો ઇન્ડિયામાંથી કોઈ બોલર છે એને ટફ? મારા પર્સનલી તો હું એમ નહીં કહું કે મને એ બહુ મુશ્કેલ છે, કારણ કે જે પ્રમાણે તમે ક્રિકેટ રમતા હોય સામે ચેતેશ્વર પૂજારા એકા છે એવું કહી શકાય એમ? સ્પિનર સામે નહીં, કોઈ પણ બોલર મેમ, મારા ખ્યાલથી જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા હોય તો કોઈ બોલર તમને મુશ્કેલ લાગે એવું તો ના કહી શકાય, પણ ચેલેન્જિંગ હોય છે, ઘણા બોલર ચેલેન્જિંગ હોય છે અને એમની સામે સારું કરવું એની પણ એક ખુશી અલગ હોય છે. પણ અત્યારે ભારતીય ટીમમાં રવિચંદ્રન અશ્વિન છે એ આપણી ભારતીય ટીમ માટે ખૂબ જ સારી બોલિંગ કરી રહ્યા છે. અચ્છા, આ વાત આપણે ટફેસ્ટ બોલરની થઈ, પણ રવિ ચેતેશ્વર પૂજારાની દ્રષ્ટિએ ઓવરસીઝ અને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં અગર સારા બેટ્સમેન અંગે પૂછવામાં આવે તો કોણ ચેતેશ્વર પૂજારા સિવાય? મને જો રૂટ, કેન વિલિયમ્સન અને એ બી ડિવિલિયર્સ આ ત્રણ બેટ્સમેન છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એ ખૂબ જ પસંદ છે. અને આપણે ભારતીય ક્રિકેટ ટીમની વાત કરવામાં આવે તો ભારતીય ટીમમાં વિરાટ કોહલી, મુરલી વિજય આ બંને બેટ્સમેન ખૂબ જ સારું કરી રહ્યા છે અત્યારે. તો ચેતેશ્વર પૂજારાનો જે ગોલ છે એ માર તો ક્રિકેટ પૂરતો જ સીમિત રહેશે? પહેલો તો ક્રિકેટ પૂરતો જ રહેશે, પણ જ્યાર પછી હું રિટાયરમેન્ટ લઈશ ત્યારબાદ એક વસ્તુ તો મારા માઇન્ડમાં છે જ કે જે મારે ખૂબ જ ઈચ્છા છે કે હું કરું આપણા દેશ માટે. સોશિયલ સર્વિસની ખૂબ જ જરૂર છે અને જે પણ રીતે હું કંઈ પણ કન્ટ્રીબ્યુટ કરી શકું અત્યારે પણ હું કરું જ છું. ઇવન ક્રિકેટમાં પણ અમારી રાજકોટમાં એકેડમી છે જ્યાં અમે અંડર પ્રિવિલેજ જે ક્રિકેટર્સ છે જે ક્રિકેટની ગેમને રમવા માગે છે પણ બધી સારી ફેસિલિટીઝ એમને પ્રોવાઈડ નથી થઈ શકતી, તો એમના માટે અમે અત્યારે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરીએ છીએ. પણ એ જ રીતે મારા ખ્યાલથી ફ્યુચરમાં આપણા દેશ માટે કોઈ પણ ક્ષેત્રમાં, ખાલી ક્રિકેટમાં નહીં, કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ આવે અત્યારે એ કેવું મુશ્કેલ છે. મારા ખ્યાલથી જ્યારે હું રિટાયરમેન્ટ લઉં ત્યારે એ વસ્તુ હું નક્કી કરી શકું કે રાજકારણ છે એમાં હું કન્ટ્રીબ્યુટ કરી શકું કે નહીં. પણ ડેફિનેટલી કોઈ કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં પણ હું, કારણ કે સોશિયલ વર્કની વર્ક રાજકારણ સાથે કનેક્ટ છે. બિલકુલ, આપની વાત એકદમ સાચી છે. પણ અત્યારે એ ડિસિઝન લેવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે અત્યારે મારા જે 8-10 વર્ષ છે એ એમ ક્રિકેટનો જ છે, એની સાથે સાથે હું જે સોશિયલી કન્ટ્રીબ્યુટ કરી શકું એ હું અત્યારે કરવાની કોશિશ કરીશ અને 8-10 વર્ષ પછી જોશું કે કઈ રીતનું શું જરૂરિયાત છે, આપણે વાહન કઈ રોડ ઉપર દોડશે, હા, અને દેશને શેની જરૂરત વધારે છે. મારા ખ્યાલથી દરેક વ્યક્તિ, આપણા જે દેશના લોકો છે એ બધા વિચારે કે હું કંઈક દેશ માટે કરવા માગું છું. તો મેં ક્રિકેટમાં તો કર્યું પણ બીજા ફિલ્ડમાં પણ આપણે ઘણું બધું આપણા દેશ માટે કરી શકીએ એમ છીએ અને બધામાં કેપેબિલિટી છે, તો આપણે થોડું કંઈ કન્ટ્રીબ્યુટ કરીએ તો આપણો દેશ ઘણો જ સારો થઈ જાય. ચેતેશ્વર, તમે તમારા મિશનમાં ખૂબ ખૂબ સફળ થાઓ એવી તમને હાર્દિક શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. તો આ હતા ચેતેશ્વર પૂજારા કે જેમણે મન મૂકીને ટેસ્ટ મેચ, વન ડે ક્રિકેટ અને T20માં તેમના પરફોર્મન્સ અંગે વાત કરી. ટેસ્ટ ક્રિકેટમાં અભૂતપૂર્વ પરફોર્મન્સ કરનાર ચેતેશ્વર પૂજારાએ આશાવાદ વ્યક્ત કર્યો કે તેઓ ટૂંક સમયમાં વન ડે અને T20 ફોર્મેટમાં પણ જોવા મળશે. અત્યારે બસ આટલું જ. આવતા સપ્તાહમાં જ્યારે ફરીથી મળશું ત્યારે ફેસ ટુ ફેસમાં વધુ એક પર્સનાલિટી સાથે કરશું સંવાદ. વધુ સમાચાર માટે જોતા રહો ETV ન્યૂઝ ગુજરાતી.